જામનગરમાં જીએસટીની ટીમ તાટકી, 15 ઉદ્યોગકારોને ઉઠાવી લેતા વેપારી આલમમાં ભારે ખરભરાટ. જામનગરના દરેક જીઆઈડીસી તેમજ શંકર ટેકરી ઉદ્યોગનગર સહિતના બ્રાસના એકમો પર આજે જીએસટીની ટીમ ત્રાટકી હતી અને એલસીબી એસઓજીની મદદથી જામનગરના 10 ઉદ્યોગકારોને ઉઠાવી લેવાતા વેપારી આલમમાં ભારે ખરભરાટ મચી ગયો છે. બોગસ કૌભાંડના સંદર્ભમાં સુરતની તપાસ પછી આ રેલો જામનગર પહોંચ્યો હોવાનું અને તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જામનગર શહેરના અને ખાસ કરીને બ્રાસ ઉદ્યોગના વેપારી આલમમાં ભારે ખરભરાટ મચાવી દેનારી આ કાર્યવાહીની વિગતો એવી છે કે આજે વહેલી સવારે 9 વાગ્યાથી સ્ટેટ જીએસટીની જુદી જુદી ટુકડીઓ જામનગરમાં આવી પહોંચી હતી અને સ્થાનિક ગુનાશોધક શાખાની ટીમ ઉપરાંત એસઓજીની ટુકડી વગેરેની સાથે રાખીને દરેક જીઆરડીસી વિસ્તાર તેમજ શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં ત્રાટકી હતી. સ્થાનિક પોલીસની મદદ લઈને જીએસટીની ટીમ દ્વારા બ્રાસ એકમ સાથે જોડાયેલા 10 જેટલા વેપારીઓને અટકાયતમાં લઈ લેવાયા હતા, જેથી વેપારી આલમમાં ભારે ખરભરાટ મચી ગયો હતો. તમામ ઉદ્યોગકારોનો સૌ પ્રથમ એલસીબી અને એસઓજીની કચેરીએ લઈ જવાયા હતા. ત્યાર પછી ક્રમશઃ વેપારીઓને જામનગરની જીએસટીની કચેરીમાં લઈ જવામાં આવ્યા છે અને ત્યાં તમામની ઊંડાણપૂર્વકની પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. થોડા સમય પહેલા સુરતમાં સ્ટેટ જીએસટીની ટીમ જીએસટી ચોરીનું બિલિંગનું મસમોટું કૌભાંડ પકડી પાડ્યું હતું, જેનું રેલો જામનગર સુધી પહોંચ્યું હોવાનું તેના સંદર્ભમાં જે કેટલાક વેપારીઓને ઉપાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં જ નવા જૂનીના એંધાણ થાય તેવું જાણવા મળી રહ્યું છે. આ દરોડાને કાર્યવાહીને લઈને જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં આજે અનેક નાના મોટા એકમો બંધ થઈ ગયા છે, જ્યારે કેટલાક ઉપયોગકારો ભૂગર્ભમાં પણ ઉતરી ગયા છે. ખાસ કરીને બ્રાસ સ્કેપના વેપારીઓને તપાસવામાં આવી રહ્યાનું પણ જાણવા મળી રહ્યું છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સમયે કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓની વધેલી સક્રિયતામાં ગઈકાલે આવકવેરા વિભાગના કચ્છમાં દરોડા પાડ્યા બાદ આજે રાજ્યના જીએસટી વિભાગ તથા પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા રાજ્યભરમાં જોઈન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને તેમાં જામનગર, સુરત, અમદાવાદ, ભરૂચ, ભાવનગર સહિતના 150 સ્થળોએ દરોડા પાડીને અનેક વેપારીઓને હાલ અટકાયતમાં લીધા છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકીય લેવડ દેવડ તેમજ ટેક્સ ચોરીના મુદ્દા આ દરોડા અભિયાન શરૂ કરાયું છે. જામનગરમાં આજે સવારે ઉદ્યોગનગરમાં એકમો ધરાવતા 10-12 ઉદ્યોગપતિઓને એટીએસ દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા. હર્ષલ કંદેરિયા, ZS TV, જામનગર. આજે સવારે 9:30 વાગે અમને મેસેજ મળ્યો કે આપણા 9 ઉદ્યોગકારોને એસઓજી 4:30 વાગે ઉપાડી ગઈ છે. તો અમે સીધા એસોસિએશન ઓફિસે મળ્યા અને અહીંયા કારોબારીને રહીને બધા અમે અહીંયા આવ્યા, આ જીએસટી ઓફિસે. તો જીએસટી સાહેબ એમ કહે છે કે અમે આ લોકોને નથી ઉપાડ્યા, એટલા માટે અમે અત્યારે આવ્યા છે એસઓજી ઓફિસે. પણ ખરેખર જે નોટિસ આપવી જોઈએ ઉદ્યોગકારોને, એક ચોર તરીકે, એક ક્રિમિનલ તરીકે જે ગિરફ્તાર કરે એવી રીતે જે 4:30 વાગે સવારે, વહેલી સવારે 4:30 વાગે ઉપાડી ગયા છે અને 5 કલાક એસઓજી ઓફિસે ગોંધી રાખ્યા, ત્યાર પછી 10:30 વાગે એને પછી સમન્સ આપે છે. 4:30 વાગે એ લોકો ધરપકડ કરે છે, જેમ કોઈ ક્રિમિનલ કામ કરીને આવ્યા હોય કે કોઈ ખૂન કરીને આવ્યા હોય એવું, અને 10 વાગે અને 9:30-10 વાગે એને સમન્સ આપે છે. પછી એમ કે અમે સમન્સ લઈને પકડ્યા. એટલે અમારી લાગણી ને માગણી એવી છે કે ખરેખર જે અધિકારી હોય પોતાની મનમાની કરી છે કે કોઈ અધિકારીઓને છાવરવા માટે કર્યું છે એ અમે નથી જાણતા, પણ આ જે અધિકારીઓ આ જે ક્રૂર ઘટના કરી છે, જે ઉદ્યોગકારો, જે વેપારી ઉપર જે 4:30 વાગે લઈ ગયા છે અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી મારા ઉદ્યોગકારોની માગણી છે. હું એક એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે પણ કહું છું કે આની ખરેખર જે કઈ અધિકારીઓ જવાબદાર છે એની ઉપર કાર્યવાહી થવી જોઈએ. પછી આગળના પગલા તમારે શું છે? અમે આગળના પગલામાં એવું છે કે અત્યારે અમને એમ કહે છે કે અમે તમને નવે 9 વ્યક્તિને છોડી દઈશું ઉદ્યોગકારોને, અને પછી અમે એને એક એક કરીને પૂછપરછ કરજો. અમારે કોઈ એમાં વાંધો નથી, ભલે એ પૂછપરછ કરે અને જો દોષિત ઠરે તો એની ઉપર જે કઈ કાર્યવાહી સરકારી થતી હોય કરે, પરંતુ જ્યાં દોષિત નથી ઠરેલ અને જે
સાડા ચાર વાગ્યે ઉપાડી જાય કે કોઈ આતંકવાદી કે કોઈ ક્રિમિનલ કામ કર્યું હોય એવી રીતે. એટલા માટે અમારો વિરોધ છે અને આગળ જવા માટે અમે કંઈ પણ કરશું, અમે અનશન પણ કરશું, અહીંયા ધારણા પણ કરશું અને આગળ એફઆરઆઈ પણ જો અમારે ફાડવાની થશે તો અધિકારી ઉપર અમે એફઆરઆઈ પણ ફાડવા તૈયાર. ચૂંટણી કારણે જ આવું તમારા ઉદ્યોગકારો સાથે વર્તન થયું તે બાબત તમને શું લાગે છે? ના, ચૂંટણીનો તો અમે કાંઈ આમાં નથી મહત્વ કરતા, પણ ના રાજકીય તો કોઈ હોઈ શકે એવું હું નથી માનતો, પણ એ જે હોય તે પણ જે અધિકારીઓએ જે ઉદ્યોગકારો ઉપર જે જઘન્ય કૃત્ય કર્યું છે એનો અમને પૂરો વિરોધ છે. અમે એને રાજકીય નેતાગીરીને જાણ કરી છે, જામનગરના ધારાસભ્યો છે કે કોઈને જાણ કરી? નહીં, અમે સીધા જ અહીંયા આવ્યા છીએ, કોઈને જાણ નથી કરી.